कोरोना संक्रमण रोकने मास्क समेत सोशल डिस्टेंसिंग को अनिवार्य किया गया है तब मास्क नहीं पहनने वालों पर राज्य सरकार अब सख्त हो रही है अहमदाबाद के बाद बड़ौदा में भी अब मास्क नहीं पहनने वालों पर पालिका प्रशासन ने सख्त रवैया अपनाना शुरू कर दिया है पहले मास्क के बगैर घूमने वाले नागरिकों से दो सौ का जुर्माना वसूला जाता था जो आज से पाँच सौ कर दिया गया है बीते कई दिनों से बड़ौदा में कोरोना संक्रमण के केस में लगातार बढ़ोतरी हो रही है तब अब मास्क के बगैर घूमने वाले नागरिकों से तगड़ा जुर्माना वसूला जाएगा स्थायी समिति अध्यक्ष सतीश पटेल ने पालिका के इस फैसले को नागरिकों में कोरोना संक्रमण से बचाव की जागरूकता हेतु लिए गए होने की बात कही थी विश्व कोविड महामारी भयंकर रीते प्रसरेली है આ કોવિડ મહામારીના સામે રક્ષણ મેળવવા માટે સરકારે જે નીતિ નિયમો બનાવ્યા છે માસ્ક પહેરવું વારંવાર હાથ ધોવા જાહેરમાં થૂંકવું નહીં લોક ડિસ્ટન્સ રાખીને આપણે ફરવું આ બધા નિયમો જે કોરોનાના મહામારીથી બચવા માટેના છે કે ઉઘરાવવા માટે નથી પણ પ્રજાજનો માસ્ક પહેરે અને પોતાનું સંરક્ષણ કરે કે જેથી ઘરે પોતાના પરિવારને પણ આ કોવિડથી મહામારીમાંથી બચાવે એના માટે કાલે કમિશનરે આ જે નિર્ણય કર્યો છે તે સારો નિર્ણય છે અને પ્રજાજનોને પણ હું હૃદયપૂર્વક અપીલ કરું છું કે ભાઈ આપણે પણ જે સરકારે કોવિડની મહામારીથી બચવા માટે આપણને જે સંરક્ષણ માટેના જે નીતિ નિયમો આપ્યા છે એનું આપણે પૂરેપૂરું પાલન કરીએ કે જેથી કોવિડ અત્યારે જે રીતે ફેલાઈ રહ્યો છે એમાંથી આપણે અને આપણા પરિવારજનોને પણ આપણે રક્ષણ આપી શકીએ એ માટે ગઈકાલે કમિશ્નરશ્રીએ નિર્ણય કર્યો છે